આ જગતમાં પાંચ જ તત્વને ઈષ્ટ કીધા છે, પંચ પરમેષ્ઠી. અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ પાંચ તત્વને પંચ પરમેષ્ઠી કહીએ છીએ, પરમ ઈષ્ટ છે. કેમ? પાંચને પરમ ઈષ્ટ કેમ કહીએ છીએ, પરમેષ્ઠી કેમ કહીએ છીએ? કારણ કે આ પાંચનું સ્મરણ મંગલરૂપ છે. અને મંગલના બે અર્થ થાય છે, મંગલ, મંગલ, મંગ મંગ એટલે પાપ, દોષ, વિકારો ગલી જાય, નષ્ટ થઈ જાય, દૂર થઈ જાય, મંગલ. બીજો અર્થ છે મંગ લ, લ એટલે લાવે, મંગ એટલે સુખ, શાંતિ, શુદ્ધિ, સમાધિ, સ્થિરતા, એને લાવે તે મંગલ. એટલે મંગલ અને મંગ લ. જેમનું સ્મરણ માત્ર મંગલરૂપ છે, માંગલિક છે, તેને પરમ ઈષ્ટ કીધા છે, પરમેષ્ટ કીધા છે. અરિયંત ભગવાન એ આત્મ ધર્મ પ્રબોધ્યો, ધર્મ પ્રબોધ્યો. વધારે સ્પષ્ટ કરવા માટે આત્મ ધર્મ પ્રબોધ્યો. આત્મધર્મ એટલે શું? ધર્મ એટલે શું? ભગવાને કહ્યું વત્તુ સ્વભાવો ધર્મ, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. અને અહીંયા આપણું પ્રયોજન તો આત્મા છે, તો વસ્તુની જગ્યાએ આત્મા મૂકી દીધું. આત્માનો સ્વભાવ તે ધર્મ, કારણ કે ધર્મ હવે એટલો બધો વ્યવહારિક અને લૌકિક બની ગયો છે, તેથી બોલવું પડે છે આત્મધર્મ. બાકી ધર્મ શબ્દમાં જ એનો અર્થ આવી જાય છે, પણ લૌકિકતા જોઈને આત્મધર્મ. અને પરમ કૃપાદેવ ઘણા સ્થળ પર આત્મધર્મ, સર્વજ્ઞ ભગવાનનો આત્મધર્મ, વિતરાગ ભગવાને પ્રબોધેલો આત્મધર્મ. અને ઓફકોર્સ એ આત્મધર્મ તરફ લઈ જતો રસ્તો એને પણ વ્યવહાર દ્રષ્ટિથી ધર્મ કહ્યો છે, જે આત્મધર્મ તરફ લઈ જાય. આત્મધર્મ શું અને આત્મધર્મનું પહેલું પગથિયે શું? આત્મધર્મ એટલે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જવું. અને એનું પહેલો પગથિયું છે આત્માને જાણવો. અર્થાત બૌદ્ધિક સ્તર પર બોલું તો આત્માના લક્ષણ સમજવા. કારણ કે ખાલી ગુણ સમજશો તો ચાલશે નહીં, લક્ષણ સમજશો તો બીજા દ્રવ્યથી એને છૂટો કરી અને એને પકડી શકશો. કોઠારી, એને કિચનનો પરિચય બહુ ઓછો છે, એટલે કિચનનો ક્વેશ્ચન પૂછીશ. તમે કિચનમાં જાઓ, ઘણા બધા સફેદ પાવડરની બોટલ્સ છે, સોલ્ટ, આ તમારો વિષય છે, સોલ્ટ, સુગર, મેંદો, સોડા, બોરિક પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ચાલો બેકિંગ પાવડર, આટલા બધી વ્હાઈટ ચીજ છે. તમને જરૂર છે
સોલ્ટ છે. તમે એમ નહીં સમજતા જે ક્રમમાં હું બોલ્યો એ ક્રમમાં બધી બોટલ્સ છે, વ્હાઈટ પાવડર્સ ચિકાર છે, અને હું કહું છું કે સોલ્ટ લાવો. અને આ અમેરિકા તો છે ને, બોટલની આગળ લેબલ લાગ્યા હોય ત્યાં તો એ લોકોને. વોટ વિલ યુ ડુ? બધા ચાખીશ અને જેમાં ખારાશ લાગશે. હા, બુકીશ જવાબ છે ચાખીશ, અને એ ચાખામાં પહેલા જ બોરિક પાવડર આવી ગયો હતો. હું નહીં બોલો, મને પૂછો. પૂછો શું કરશો? ટચ કરીશ, ટચ કરીશ, એમાં અડધા નીકળી જશે. બિકોઝ સોલ્ટનો ટચ, યુ આર વેરી ક્લિયર અબાઉટ સોલ્ટનો ટચ. મને ખબર હતી આ ચાખશે બોલશે, એટલે મેં બોરિક પાવડર બી એડ કરાવ્યું અને એકદમ સરળતાથી પૂછ્યું. ફર્સ્ટ ટ્રાય ટુ ડિફરન્શિએટ બાય ટચ, એમાંથી કેટલાક નીકળી જશે. પછી સ્મેલ, એ બી એક છે કે સ્મેલમાં અમુક બોરિક પાવડરની અમુક ટિપિકલ સ્મેલ છે, મેંદાની અમુક સ્મેલ છે, શુગરની અમુક સ્મેલ, તો એમાંથી નીકળી જશે. ન થાય તો છેલ્લી ટેસ્ટ છે ટેસ્ટ. પહેલું ટેસ્ટ કરો ને પહેલું જ જો એ પેલો પાવડર આવી ગયો તો જય સિયારામ થઈ જાય. પરંતુ આ ટેસ્ટ કરતાં પછી ભલે ટચ, સ્મેલ ઓર ટેસ્ટ, ટેસ્ટ સુધી પહોંચતા તો ક્લિયર થઈ જાય કે આ સોલ્ટ છે. અને તમે આટલા બધા વ્હાઈટ પાવડરમાંથી, વ્હાઈટ પાવડરમાંથી, રેડ ને યલો તો અલગ વાત છે, વ્હાઈટ પાવડરમાંથી તમે તમારું પ્રયોજનભૂત કાઢી છો. બસ નેક્સ્ટ ટાઈમ કિચનમાં જજો ત્યારે આ જોજો. એવી રીતે છ દ્રવ્યમાં સો મેની થિંગ્સ આર કોમન, એનું અસ્તિત્વ છે વગેરે વગેરે. પાંચ જડની અંદર પાછું કોમન અચેતનપણું છે વગેરે વગેરે. આ છ દ્રવ્યમાંથી તમને સદગુરુ લક્ષણ આપે છે કે તમને પ્રયોજન સોલ્ટનું છે. સોલ્ટનું ટચ આવો છે, સ્મેલ આવો છે, ટેસ્ટ આવો છે, શોધીને લાવો. એવી રીતે છ દ્રવ્યમાં તું આવો છે, તારું સ્વરૂપ આવો છે, એ શોધી અને છૂટું પાડી. આ છે આત્મધર્મ. બીજું અને હવે સમજાશે કે આપણે 40 વર્ષથી આત્મધર્મની જ વાત કરી, અથવા તો આત્મધર્મ સુધી પહોંચવા માટે કેવી યોગ્યતા કેળવવી જોઈએ એની વાત કરી છે. એટલે સંસ્કારથી લઈને અધ્યાત્મ સુધી, આત્મનિરીક્ષણ ને ઇન્ટ્રોસ્પેક્શનથી લઈને મેડિટેશન સુધીની જ વાતો જુદા જુદા સત્સંગ દ્વારા, એમાં કેટલીક વખત સહાયક તત્વ, કેન્દ્રીય તત્વ, સદગુરુની ભક્તિ વગેરે એના વિષય ઉપર. તો 40 વર્ષમાં આપણે આ જ વાત કરી છે આત્મધર્મ. તારો આત્મા પીસફુલ, પાવરફુલ, પ્યોર, બ્લિસફુલ કોન્શિયસનેસ છે. તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જ્ઞાન માત્ર તું છે. આટલો છે આત્મધર્મ. આટલું મળે ત્યાં સુધી હું રાખજે, અને એના પછી બધું તું. પર અન્ય, આ તારું સિદ્ધાંત, આ તારી સાધના, એન્ડ ધેટ્સ ઇટ. કોન્શિયસનેસ, ઓકે, કોન્શિયસનેસ અન્ડરસ્ટેન્ડ, ચેતનપણું. બટ યુ આર સેઈંગ પ્યોર, I don't see anything pure in me. In fact, I see anger, I see krodh. Of course, krodh is your weakness and not your nature.
નેચર ઓલવેઝ રિમેન્સ, સ્વભાવ તેને જ કહેવાય જે ત્રિકાલ હોય, અને વિભાવ તેને જ કહેવાય જે ઉત્પન્ન થાય ને લઈ પામે. આ ગમે તેટલો લાંબો ટાઈમ બી હોય તો પણ એ ઉત્પત્ત અને લય થાય. કોનો સ્વભાવ અહીંયા થોડો ક્રોધી છે, હું 10 કરોડનો ચેક રાખી મૂકું છું, ચેક રાખી મૂકું છું. 24 કલાક તમે ક્રોધના ભાવમાં રહો અને લઈ જાઓ ચેક. હવે તમારું ફેવરેટ છે ક્રોધ, તમારું ફેવરેટ છે 10 કરોડનો ચેક. હા, 24 કલાક ખાલી ક્રોધના ભાવમાં તું રહીને બતાવ. નોટ પોસિબલ, બીકોઝ ઇટ ઇઝ અ વીકનેસ. ધ સ્પર ઓફ ધ મોમેન્ટ ઉત્પન્ન થાય, કોઈ વાત થોડી ક્ષણોની અંદર વધે બી શમે બી કાંઈ બી ફેરફાર થાય, બિકોઝ એ તારો ઇટર્નલ સ્વભાવ નથી. ધેર ઇઝ અ પોન્ડ, યુ થ્રો અ પેબલ ઇન ઇટ, વોટ ડુ યુ સી? રિપલ્સ, 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 રિપલ્સ. તો યુ સે કે આ તો આખું ડિસ્ટર્બ છે, વોટ આર યુ ટોકિંગ અબાઉટ પ્યોર એન્ડ બ્લિસફુલ એન્ડ સ્થિર એન્ડ શુદ્ધ? આ તો જો, યસ યુ વિલ સી રિપલ્સ, બટ ડીપ ડાઉન ધ વોટર્સ આર સ્ટેબલ. ડીપ ડાઉન યુ આર ભગવાન લાઈક. ડીપ ડાઉન યુ આર ભગવાન લાઈક, પ્યોર, પીસફુલ. આ રિપલ્સથી થો દ્રષ્ટિ હટાવી, ડીપ ડાઉન ફ્રોમ ધ સર્કમફરન્સ ટુ ધ પીસ સેન્ટર. જો ઘડી ઘડી એ દ્રષ્ટિ આવે તો પછી આ રિપલ્સ બી બનવાનું બંધ થઈ જશે. સો ડીપ ડાઉન યુ આર પીસફુલ, ઇવન વેન દેર આર રિપલ્સ ઓન ધ સર્ફેસ, ડીપ ડાઉન યુ આર પીસફુલ. એન્ડ ત્યાં તમારી દ્રષ્ટિ જવી જોઈએ. This is meditation. Which ever technique you like, you can, you know, meditate in that way, but finally you go into the deep level which is Bhagwan like, Shuddha Buddha Chaitanya Ghan Swayam Jyoti Sukhadam. So aje deep down che, so enu olkhan thavi ne ema sthir thavu. You are moving from the circumference parig to the peace center within. This is just an analogy. એટલે એમાં કે peace center એક point જ છે એમ નથી. You should know what it is. I've always said I don't want to explain more on that. You find it out for yourself. What is the peace center? It's a deep layer or it's a dot in your heart, you find it out. Let me not speak, otherwise you start hallucinating. તો એની ઓળખાણ થવી સત્સંગ દ્વારા, wisdom classes દ્વારા એની ઓળખાણ થવી, અને પછી spiritual practice દ્વારા ધીમે ધીમે you start focusing there, and you realize in midst of chaos and activities around, you can hold that peace center. Your drashti is on the peace center, and so the external does not affect you so much. You don't become reactive towards situation, because apne vyavhar ma che we do respond but not react. So પૂનમના દિવસે તો જયભાઈ આખો ચાંદ હોય, પણ બીજના દિવસે પૂરો જ હોય જયભાઈ, આટલો ના હોય. આ જ ભૂલ તમે કરો છો, તમારો બાપ નહીં કરે. હું પૂર્ણ છું, પૂર્ણ છું, પૂર્ણ છું. મારી અવસ્થા ગમે તેટલી લાઇટેડ હોય કે અનલાઇટેડ હોય,
પણ હું છું તો પૂર્ણ જ. વી ટેન્ડ ટુ સી ધ પર્યાયસો વિશે કે ધીસ ઇઝ ધ લાઇટેડ પાર્ટ, એટલે એમ કે એકદમ આવો હોય, આઠમના દિવસે અડધો હોય, પૂનમના દિવસે પૂરો હોય. આ તમારું જ્ઞાન કહે છે, તમારી શ્રદ્ધા કેવી જોઈએ. બીજના દિવસે બી હું પૂર્ણ છું, ત્રીજના દિવસે બી હું પૂર્ણ, પાંચમના દિવસે બી હું પૂર્ણ છું, આઠમના દિવસે બી હું પૂર્ણ છું, પૂનમના દિવસે હું પૂર્ણ છું. હું પૂર્ણ જ છું, હું પૂર્ણ જ છું. એટલે ખાલી પર નહીં, પણ તારા શુદ્ધ પરિનમનથી પણ દૂર તારું ત્રિકાળી સ્વરૂપમાં નો બોધ કરાવવો, એ આ શાસ્ત્રનો લક્ષ્ય છે. અને તારી મુમુક્ષુતાનો લક્ષ્ય છે કે એ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થવું. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે. હજી તો એ બે વર્ષ પછી આવશે, આ આ પંક્તિ આવશે, નાટક સમયસારની છે, બે કે ત્રણ વર્ષ પછી આવશે. ત્યાં સુધી તો આમ શુદ્ધ સ્વરૂપ તેજ હું એવો દ્રઢ થઈ જશે કે કેલી શબ્દ શુદ્ધતા મેં કેલી કરે, એ કેલી શબ્દ મારે સમજાવવું નહીં પડે. તમને શ્રદ્ધાના સ્તરમાં તો એમ જ છે, બુદ્ધિના સ્તરમાં પણ, બુદ્ધિના સ્તર પર બી ઘણો વખત એ રહે છે, ભાષણના સ્તરમાં પણ આમ ક્યારેક ક્યારેક આમ કંઈક જુદી જાતનો ભાવ થાય. અને નો માઇન્ડ સ્ટેટ, નિર્વિચાર સ્ટેટમાં તો જે વેદન થશે, એ વેદન પછી તમે આ જ જગતમાં જુદા હશો, આ જ શરીરમાં તમે જુદા હશો. નવું શરીર, નવું જન્મ નહીં, આ જ શરીરમાં નવો જન્મ થશે તમારે. તો એક શુદ્ધ અભેદ ચૈતન્ય, અભેદ ચૈતન્ય. શુગરને સમજાવવા માટે ખાસ કરીને ખડી સાકર, સાકરનો ગાંગડો, એને સમજાવવો હોય તો તમને કહો કે વ્હાઇટનેસ, સ્વીટનેસ, ક્રિસ્ટલનેસ, લાઈક અ ક્રિસ્ટલ, બટ ઓલ ધીસ ઇઝ વન સાકર એટ ધ સેમ ટાઈમ. ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે કલરથી, આપણે ટચથી, આપણે જુદી જુદી રીતે સમજાવીએ, પણ છે તો એ એક જ. વિથ ઓલ ધીસ એટ્રીબ્યુટ્સ ટુગેધર, ટુ અન્ડરસ્ટેન્ડ વિલ ટેક વન બાય વન. બટ એવું નથી કે હમણાં આમ છે, પાંચ મિનિટ પછી સ્વીટ થાય છે, દસ મિનિટ પછી ક્રિસ્ટલ લાઈક થાય. એક અભેદ સાકરના ટુકડાને સમજવા માટે ભેદથી સમજીએ, કારણ કે એટલી સમજણ શક્તિ છે આપણામાં, એટલે ભેદથી સમજાય છે. પણ એને અભેદપણે જો જાણવું હોય તો અનુભવ એકમાત્ર ઉપાય છે. બધું જ એક સાથે અનંત ગુણ સંપન્ન એક જ સમયના વેદનમાં આવી જશે. આર યુ ગેટ ઇટ? સો આ આત્મધર્મ એ સર્વજ્ઞનો ધર્મ છે. નિષેધ કોઈ ચીજનો નથી, આત્મધર્મ તરફ લઈ જનારી બધી ચીજને જ્ઞાનીઓએ વ્યવહાર ધર્મમાં સ્થાન આપ્યું છે. પણ એ આ મંઝિલ છે, આ પડાવ છે, તમે આને મંઝિલ નહીં માની લેતા. તમારી નવ અંગે પૂજા થાય એટલે ધર્મ પૂરો થયો એમ નહીં માન. તમે એમ કહેજો કે નવ અંગી પૂજા પૂરી થઈ, પણ ધર્મ પૂરો થશે, આત્મામાં સ્થિર થશો ત્યારે જ. એટલે એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એ ક્લેરિટી હોવી જોઈએ કે આત્મધર્મ અને પ્રભુનો 403 પત્ર તો એટલો અદ્ભુત, એક પર્યુષણમાં લેવાનો વિચાર છે. ખાલી 403 જુદી જુદી રીતે આત્મધર્મને સમજીએ અને વિતરાગનો ધર્મ, પછી જૈનમ જૈતિ શાસનમ બોલતા તમે બેઠા નહીં હો, તમે ઉછળશો.
કે આવા ધર્મની મને પ્રાપ્તિ થઈ. તો માત્ર ક્રિયાથી મોક્ષ નહીં મળે, આત્મામાં સ્થિર થવાથી મળશે. એ આત્માને સ્થિર થવા માટે જે ક્રિયા તમને યોગ્ય લાગે, અને જેમ જેમ ભૂમિકા વધે તેમ તેમ ક્રિયા સૂક્ષ્મ સૂક્ષ્મ થતી જશે. પહેલાં તમે પહાડ ચડવાની ક્રિયા કરશો, જ્ઞાનીને માન્ય છે, પછી તમને આટલા હલનચલનથી તમારી સ્થિરતા તૂટશે એવું લાગે છે, એક બીજી ભૂમિકા એ, પછી તમે ધ્યાન કાયોત્સર્ગ તરફ આગળ વધશો. એ બી ક્રિયા છે, સૂક્ષ્મ ક્રિયા છે. એમ ક્રિયા જશે એમ નથી કહેતો, ક્રિયા સૂક્ષ્મ થતી જશે. જસ્ટ ઇમેજિન ધ એ વેન યુ આર ઇન નર્સરી, વેન યુ આર ઇન સે કેજી, અને તમને એ બી સી ડી સમજ શીખાવે તો એ ઇઝ સો બિગ. અને એમ કે ફોલો ધ લાઈન, ફોલો ધ લાઈન, ફોલો ધ લાઈન, ફોલો ધ લાઈન. હમણાં હું કરાવીને આવ્યો, લાસ્ટ વીક કરાવીને આવ્યો, એ લાઈનની બહાર જ જવાનું એને મન થાય. યુ નો ઇઝ નોટ ધેટ કન્વેન્શનલ, એ વાય લાઈનમાં આમ જવાનું, એને આમ કરવાનું મન થાય. ફોલો ધ લાઈન, ફોલો ધ લાઈન. પણ એને એટલો મોટો એ હોય ત્યારે એ કરી શકે. એ જ એ જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં આવો ત્યારે કેટલો નાનો થતો જાય. ઇટ ઇઝ, ડોન્ટ યુ થિંક, આખો ધર્મ કોમન સેન્સ કે સૂક્ષ્મ ન થાય તો તમે આગળ વધ્યા નથી, એટલો જ એનો અર્થ થાય. અને તમે આગળ વધ્યા છો એ સૂક્ષ્મ. વનવાસના દિવસો હતો, હતા પાંડવોના, 13 વર્ષનો વનવાસ જ્યારે હતો, 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષ અજ્ઞાતવાસ ગુપ્ત રહેવાનું હતું. અને એ જો શોધાઈ જાય તો પાછો 12 વર્ષનો વનવાસ. એન્ડ ધ કૌરવસ નેવર વોન્ટેડ ધેમ ટુ કમ બેક ઓર નેવર ઇન્ટેન્ડેડ ટુ ગીવ ધેમ ધ કિંગડમ, વોટ એવર. વનવાસમાં છે, વારંવાર કૃષ્ણનો પરિચય થાય છે પાંડવો. પાંડવોને મન થયું, પાંડવોને મન થયું શેખર કે ચલો 12 વર્ષ કાઢવાના છે તો લાવ જાત્રા પર જઈએ. એટલે શ્રી કૃષ્ણને કીધું કે અમુક પ્રદેશ આગળ છે તો ત્યાં તીર્થયાત્રા કરવા છે. પણ બધું કન્સલ્ટ કરીને, ઇન્ફોર્મ કરીને, આજ્ઞા માંગીને જ આ પાંડવોનો સંબંધ હતો. કારણ કે કોઈ પણ શુભ પણ, અશુભ નહીં, શુભ પણ ગુરુ હોય તો આજ્ઞા વિના થાય એને જ્ઞાનીઓએ અશુભ માનવું છે. ગુરુ ના હોય ત્યાં સુધી શાસ્ત્ર આજ્ઞા સમજીને યુ કેન ફોલો, પણ ગુરુ હોય તો જો કે અમે યાત્રામાં જઈએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે ફાઇન. હવે એમના મનમાં શું થતું હશે ભગવાન જાણે, કે હું બેઠો છું ને એ લોકોને જવું જ છે, મારી બાજુમાં બેઠા રહો, મારી આજુબાજુ ફરી લો. હવે શ્રી કૃષ્ણ કહે છે કે આ ઢોળાઓને સીધા કરવા માટે એક બીજો ઉપાય કરવો પડશે. એટલે તુમડી, વોટ ડુ યુ કોલ તુમડી, ચલો દૂધી, દૂધી ટાઈપ સમજો, કોઈક દૂધી કે કારેલા કે શું, ના દૂધી જ, અને દૂધી આપી અને કીધું કે તમે યાત્રા તીર્થયાત્રાએ જાઓ છો તો ઘણી બધી જગ્યાએ નદીમાં સ્નાન કરવાનું આવશે, તો આ મારી દૂધીને પણ સ્નાન કરાવજો. તો ચોક્કસ આવું શ્રી કૃષ્ણ કંઈ કામ સોંપે તો કેટલો ઉલ્લાસ આવે આપણે. તો દૂધી બધે એ કરાવે ડૂબકી, પહેલાં દૂધીને 2 વાર ડૂબકી, તુમડી કે દૂધી કે જે દૂધી રાખો, તો દૂધીને, બીકોઝ તે વખતે હું હતો નહીં એટલે, દૂધીને 2-3 વાર સ્નાન કરાવે, એ લોકો 1 વાર કરે, અને પછી બધી જ્યાં મંદિરમાં જાય લઈ જાય. આ બધું તીર્થયાત્રા પૂરી થઈ પછી પાછા શ્રી કૃષ્ણ પાસે આવે છે અને વાત તમારી દૂધી, તો કે આજે તો તમારે મારી સાથે ભોજન કરવું પડશે. ભોજનમાં દૂધીનું શાક ખાવા ગયા, એકદમ કડવું, તો કે આ તો દૂધી કડવી છે રિયા, જેમ તું કાકડી આપે કેટલી વખત કડવી નીકળે છે ને, હા પટપટ પટપટ કાકડી કરવી હોય. મેં કીધું મારી મમ્મીએ તો 3 જગ્યાથી ચાખવાનું કાકડી,
એવી રીતે શીખાયું જ્યારે મને શીખાયું હતું ત્યારે. આ બાજુથી આ બાજુ, ઇઝ ઇટ રાઈટ? અને વચમાંથી પણ એક ટ્રાયંગલ કાઢીને એ કરવાનું. આવું મારી માએ શીખાયું છે. તારી માએ શીખાવ્યું છે? હા, શીખી લેજે. હજી તો લગ્ન 4-5 મહિના બાકી છે. કારણ કે ગમે તેટલું સરસ તમે કટ કરો ને આ પણ જો કડવી આવે ને તો મગજ. તો આ તો બધું કડવું હતું. તો કે દૂધી તો કડવી છે. તો કે આ એ જ દૂધીમાંથી છે જે તમે તીર્થયાત્રાએ લઈ ગયા હતા. અને મને એમ કે આટલું બધું તીર્થયાત્રા કરશે, કેટલો પવિત્ર, જેમ તમે થશો એવી રીતે મારી તુંબડી બી પવિત્ર થશે. મને તો ખબર હતી કે એ કડવી છે, પણ મને એમ કે આટલી બધી યાત્રા કરશે. કે અંતર પરિવર્તન કા માર્ગ હૈ. ડોન્ટ મેજર યોર સેલ્ફ ઓર અધર્સ બાય એક્ટિવિટીઝ. યોર સેલ્ફ ઓર અધર્સ. અંતરંગ ચિત્ત શુદ્ધિ કેટલી થાય. હું તો કોઈ બી તમે સેવા કરો, પછી કોઈની ભોજનની હોય તો કોઈની ડેકોરેશનની હોય કે કોઈની સિંગિંગની હોય કે કોઈની, આ બધાની જુદી જુદી છે. હું એક જ ચીજ ચેક કરું, નોટ ઇવન પરફેક્શન, નોટ ઇવન યોર પેશન, યોર કરતા બુદ્ધિ આઈ વોન્ટ ટુ ચેક. તમે ડેકોરેશન કર્યું હોય એટલે મારે ભીના થતા 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 દેરાસરમાં જવું, એ તમારો કરતા ભાવ છે. તમે કર્યું હોય એ પ્રમાણે આ કરતા, મેં કહ્યું કરતા ભાવ જોઈને ચોકડી મારો. નાવ ડોન્ટ સી ધ પરફેક્શન. યુ ડુ એન્ડ જસ્ટ કર્મ કરો અને પછી છોડી દો. પછી એ પ્રમાણે થવું જોઈએ એ ભાવ, એ કરતા ભાવ છે. તો ભગવદ્ ગીતાથી આપણે સ્ટડી કરીએ છીએ કે બસ કર્મ કર અને ફલાસા અને અહંકાર રહી. પણ અહંકારને જોશે કે મેં આ કર્યું છે એ ખબર પડવી જોઈએ. એટલે કરતા ભાવ આવે એટલે પછી બધા બરાબર નથી કર્યું, કોઈ બીજા લઈ લેજો. હવે શું કે આટલું પરફેક્ટ તો હતું, પણ કરતા ભાવ. કારણ કે કર્મમાં પરફેક્શન તમે લાવો, પણ કરતા ભાવ સાથે ને રાખીને આવો તો આત્મધર્મના તો દરવાજા બંધ થતા જાય છે. એક એક દરવાજા બંધ થાય. કારણ કે એટલી સૂક્ષ્મ માર્ગ છે, ત્યાં કરતા વિલીન થાય પછી જ અંદર જવાય. એટલે બહુ મહત્વનું છે કે આત્મધર્મ, આત્મા અનુસંધાન. તું મોક્ષ સ્વરૂપ છે, પણ વર્તમાન દશા તારી કાચી છે. એટલે વિષમ ભાવો તને થયા કરે છે, રિપલ્સ રિપલ્સ થાય છે. નાવ યુ અન્ડરસ્ટુડ ટુડે કે ધો ધ રિપલ્સ આર ઓન ધ સરફેસ, ડીપ ડાઉન આઈ એમ ભગવાન લાઈક. સો વિષમ ભાવ વખતે શું કરવાનું? 3 ઉપાય છે. જેના કારણે વિષમ ભાવ થયો એને સીધો કરી દેવાનો. ના પાડે છો તમે? લોક કિયા જાય કે હવે એ નોનસેન્સમાં તો અમે વર્ષોથી હતા, હવે તો ઇટ ઇઝ ગોન. સેકન્ડ, રિપલ્સને જલ્દી જલ્દી શાંત કરો. નોટ રોંગ, પણ અમે કંઈક ઊંચી જ સાધના શીખ્યા છે. જસ્ટ ગો ડીપ વિથ ઇટ, વિચ ઇઝ ભગવાન લાઈક, એન્ડ યુ વિલ સી ધ રિપલ્સ ગોઈંગ અવે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? જેટલું બને એટલે શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન તમે પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે, ક્ષણે ક્ષણે કરજો. નહીં તો શું થશે? આત્મધર્મ સમજ્યા વિના તમે ધર્મ ક્રિયાઓ બી કરશો. પછી દાન હોય, તપ હોય, સ્વાધ્યાય હોય, સત્સંગ હોય, ભક્તિ હોય, પૂજા હોય, પણ આ બધું કરવાથી લોકોત્તર ફળને બદલે ગઈકાલે જેમ કીધું પુણ્ય બંધ તરફ જશો. ગઈકાલે અમુક જણને સમજાયું ને એમ રાતના ઈમેલ્સ પર આવ્યું, એટલે હું જરા પાછું બોલી શકું પેલા 4 ગુંડાઓને. હા, અમુક જણાએ લખ્યું કે આઈ ડિન્ટ અન્ડરસ્ટેન્ડ. મેં કીધું જો બોલિવૂડમાં તો આવું ઘણું થતું હોય છે, આઈ યુ શુડ સી બોલિવૂડ બીકોઝ. તો એક સ્ત્રી જાય છે અને 4 ગુંડા એની પાછળ પડ્યા છે. 4 બોલવાની કારણ ક્રોધ, માન, માયા, લોભ છે. ને તો 4 શું કામ બોલું? એટલે ક્રોધ, માન, માયા, લોભ રૂપી અશુભ ભાવ
એ સ્ત્રી રૂપી પરિણીતિ, આત્માનું પરિણામ પરિણીતિ પાછળ જાય છે. સામે એક માણસ આવે છે અને એને કહે છે કે બચાવો, આ ચારથી બચાવો. તો કે તું આવી જા. સાઉથ ઇન્ડિયન મૂવીઝમાં તો ચિખારાઓ જોવા મળે. તો કે તું આવી જા મારી બાજુમાં. એટલે એની બાજુમાં આવે છે, એની ગાડીમાં બેસાડે છે અને ગાડીમાં બેસાડી અને પાછા એ ગુંડાઓ જ્યાં હોય છે ત્યાં જ લઈ જાય છે અને દરવાજો ખોલી અને કહે છે લઈ જવાનું. આવું મૂવીઝ જોતા હોય તો ધીસ ઇઝ નથિંગ લાઈક. આવું કેવી રીતે થાય? આવું જ થાય, કારણ કે પેલો ભળેલો છે. એવી રીતે તમે ક્રોધ માન માયાથી બચવા માટે તમે એક જેન્ટલમેનની પાસે કર્યું. એ જેન્ટલમેન એટલે શું ભાવ? સે યોર ભક્તિભાવ. યુ વેન્ટ ટુ ભક્તિભાવ, આઈ વોન્ટ નો સારા ભાવ એન્ડ ધીઝ પીપલ આર ફોલોઈંગ. તો કે આવી જા. એ આવી જાય પણ તમે યુ ડિન્ટ વર્ક ઓન યોર મિથ્યાત્વ. તમે અશુભમાંથી શુભ થવાનો શોખ બહુ છે એટલે શુભની ગાડીમાં બેસી ગયા. એ થોડો આગળ જઈને અશુભને પાછું સોંપી દે છે. એટલે તમે અહીંયા ચાર દિવસ બહુ સારા કાઢશો, શુભ ભાવ શુભ ભાવ. પણ મિથ્યાત્વ ઉપર યુ આર નોટ વર્કિંગ. ધ ડે યુ રીચ બોમ્બે અગેન એવરીથિંગ કમ્સ બેક. ઇફ ધ થિંગ યુ શુડ વરી અબાઉટ, યુ આર નોટ વરી. મિથ્યાત્વ. ધ થિંગ યુ શુડ નોટ વરી અબાઉટ એટ ધીસ સ્ટેજ, પરિગ્રહ ઓર કશાય, યુ શુડ નોટ વરી. બિકોઝ છઠ પાંચમા ગુણ સ્થાનક સુધી પરિગ્રહ હોય અને દસમા ગુણ સ્થાનક સુધી કશાય હોય, એ તમે ગમે તેટલું વર્ક કરશો તો બી હશે, રહેશે. યુ શુડ નોટ વરી સો મચ અબાઉટ ઇટ. યુ શુડ વરી અબાઉટ મિથ્યાત્વ. બટ વોટ યુ શુડ વરી અબાઉટ, યુ ડોન્ટ વરી અબાઉટ. અબ મે પાસ બહુત ચીજ હૈ, અભી મુજે સબ નિકાલના હૈ, તો ભી પહેલે ગુણ સ્થાનક મેં પણ રહેંગી. સંગીતાજી, સબ આપકો નિકાલના હૈ ના અભી પરિગ્રહ, ક્યોંકિ વો તો શાસ્ત્ર એક્સેપ્ટ કરતા હૈ કે પંચમ ગુણ સ્થાનક સુધી પરિગ્રહ રહેતા હૈ. છઠ્ઠા ગુણ સ્થાનકમાં આપણે અપરિગ્રહ મુનિરાજ કહીએ તો પાંચમા ગુણ સ્થાનક સુધી હોય. પણ મિથ્યાત્વ હશે ત્યાં સુધી પાંચમું ગુણ સ્થાનક જ નથી આવવાનું. મુજે લગતા હૈ આપકે લિયે હી મરાઠી સોંગ આયા. એવું લાગે આપકે લિયે મરાઠી સોંગ આયા. આપકો સમજમાં આયા? તો મેરા બહુત ફેવરિટ હૈ ઓમકાર સ્વરૂપ. એક બાર તમને હતા કે નહીં ખબર નહીં, આપણે મુંબઈમાં અખંડ ભક્તિ કરી હતી, ચેમ્બુરમાં કરી હતી. એક હોલ લીધેલો અને આખી રાત ભક્તિ કરી, કારણ કે સાઉથ બોમ્બેમાં આઈ વોઝ સ્કેર્ડ કે અવાજ બહાર જાય ને એવી. તે વખતે એમ થાય કે આ કલાક બે કલાક ભક્તિ શું એનાથી કંઈ મોક્ષ મળશે? એટલીસ્ટ અખંડ ભક્તિ તો કરો. તો શરૂ શરૂમાં અમે મહેશભાઈ જ, કારણ કે તે વખતે તમે ઘાટકો પર રહેતા હતા એટલે તમને ચેમ્બુરના જ હોલ સારા દેખાતા હતા. તો બી હું આવ્યો ત્યાં, તમારે ત્યાં ભોજન કર્યું. પછી 7:30 આપણે ભક્તિ કરી સવારના 7:30 સુધી. આવું કરતા પછી હવે સમુદાયનું જેવી રીતે બળ છે એમ કરતા 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 હવે યુએસમાં અમે કરવાના છે. જે દિવસ આવતા ચૈત્રવત પાછળ મેં ભગવાનના નિર્વાણના 125મું વર્ષ શરૂ થાય છે તે દિવસે ભગવાન મહાવીરના જીન બિંબની અમે ખાતમુહૂર્ત કરવાના છે અને એ દિવસે આખી રાત ભક્તિ કરવાના. કારણ કે પછી સમુદાય વધી જાય છે પછી એ થોડું ડિફિકલ્ટ પડતું જાય છે. એટલે હમણાં 2-5 હજાર માણસની અંદર કરી લઈએ જલ્દી, જેટલી ભક્તિ થાય એટલી. પછી બધું અડધો કલાક ભક્તિ, કલાક ભક્તિ. સો મેની અનાઉન્સમેન્ટ્સ યુ હેવ, સો મેની પ્રોગ્રામ્સ યુ હેવ. ફાઇન, ગઈકાલે 2.5 કલાક કરી તો આમ એમ ઓડકાર બી આવ્યો કાંઈક, નહીં તો હજી ટેસ્ટ આવે એની પહેલાં તો પતી જાય. સો એઝ આઈ સેડ કે સમવસરણમાં પહેલો જાય છે તો હવે એ શુભ ભાવમાં રહેવાનો છે. અષ્ટપ્રાતિહાર્ય જોશે, પછી મુનિરાજોની ભક્તિ જોશે, પછી જિનેશ્વર ભગવાનની કરુણા જોશે, પછી જિનેશ્વર ભગવાનની વિતરાગતા, પછી જિનેશ્વર ભગવાનની સર્વજ્ઞતા. આમ કરતાં કરતાં એ તો કેવા શુભ ભાવમાં જશે. એટલે કોણ રડતું હતું?
બિજલબેન કોણ રડતું હતું? તમે તો નહોતા રડતા, એટલું ક્લિયર છે. કોણ રડતું હતું? સ્મિતાબેનને ખબર છે, સંગીતાબેનને ખબર છે, તમને ખબર છે કે કોણ રડવા લાગ્યું? પાપ, કે હવે આને પાપ સૂચશે જ નહીં. સમોસરણમાં જાય છે તો, સમોસરણમાં જાય છે તો એવા શું ભાવ મારીશ? કોને એમને કન્સોલ કર્યો? મિથ્યાત્વએ, કે મારા ઉપર કામ કર્યા વિના એ શુભ ભાવમાં જાય છે. એટલે હું એ જેવો સમોસરની બહાર નીકળશે હું એને પાછી પરમાં સુખ બુદ્ધિ કરાવી દઈશ, અનિત્યમાં નિત્ય બુદ્ધિ કરાવી દઈશ, અધર્મમાં ધર્મ બુદ્ધિ કરાવી દઈશ. હું બધું પાછું લઈ આવીશ, ભલે બે ત્રણ કલાક મજા કરતો હોય. સો યોર મેઇન થિંગ ઇઝ વર્કિંગ ઓન મિથ્યાત્વ, એઝ સિમ્પલ એઝ રોંગ ઇક્વેશન્સ જે તમારા છે, વિષય સંબંધી અને કશાય સંબંધી, વિષય સંબંધી કે પરમાં સુખ છે અથવા પરથી હું અશાંત થાઉં છું, દુઃખી થાઉં છું, આવો પ્રસંગ બન્યો, આવો સંજોગ બન્યો એટલે હું ડિસ્ટર્બ થઈ ગયો. રોંગ સ્મિતાબેન, તમારે કહેવાનું મારી ઇમ્યુનિટી ઓછી હતી એટલે હું અશાંત થયો. કાનમાં ખીલા ઠોકાય તો બી કોક અશાંત નહોતું થયું, પગમાં ખીર રંધાય તો બી કોઈ અશાંત નહોતું થયું. એક જ રાતમાં 20 મરણાંત ઉપસર્ગ થયા તો બી કોઈક અશાંત નહોતું થયું. અને તમે બી નહીં થયા હો, ને થયા હોય તો કહેજો કે મારી ઇમ્યુનિટી થોડી લો હતી એટલે થઈ. બસ ડોન્ટ ટેલ મી વોટ હેપન, જસ્ટ સે વોટ હેપન વિદ ઇન યુ. બસ આઈ ડોન્ટ વોન્ટ ટુ નો વોટ હેપન આઉટસાઇડ. આ આપણું સાધકીય સંવાદ કહેવાશે, કે હું તમને કહીશ નહીં, હું પૂછીશ બી કે પણ કયો તો ખરા કે છેલ્લા મહિનામાં શું થયું? કંઈ નહીં, તો કર્મ જેમ ઓલવેઝ આવતા હતા તેમ આવતા હતા ને જતા હતા. કોઈકે એને પુણ્યો દઈ કીધું, કોઈકે એને પાપો દઈ કીધું, એ બધું જ. મારી ધર્મની સ્થિરતા, મારી ઇમ્યુનિટી ઓછી થઈ તો થઈ, મારી ઇમ્યુનિટી ગુરુ પસાયે બહુ સારી હતી, કાંઈ થયું નથી. સાહેબ, યુ હેવ ટુ બી વેરી ક્લિયર. તમે માંદા પડો, મલેશિયા કે સિંગાપોર માંદું પડ્યું છે? કોઈક માંદું પડે જ. સો ડોન્ટ સે ધરમપુર ફૂડ ઇઝ વેરી બેડ, ઇન્ડિયન વેધર ઇઝ વેરી બેડ. સે માય આર ઇમ્યુનિટી ઇઝ નોટ એઝ ગુડ એઝ ઇન્ડિયન્સ. વી સર્વાઈવ ઇન ઓલ ધીસ. હા, વડાપાઉ ખાઈને બી વી સર્વાઈવ. વી ડોન્ટ ફોલ સિક, ધ જર્મ્સ ફોલ સિક. Or they may die also. Nothing happens to us. So say our immunity is weak. We should come frequently to the ashram to increase both the immunity. Spiritual and physical.